નમસ્કાર મહીસાગર અકાદમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મહીસાગર અકાદમીમાં પજલ ટેસ્ટ નંબર વીસમાં સર્વે મિત્રો ભાગ લીધો છે તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પજલ ટેસ્ટ નંબર વીસને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે ઘણા બધા મિત્રોનો ફોન કોલ પણ આવી ગયો મેસેજ પણ એટલા બધા આવી ગયા છે કે જેના લીધે આજે હું વિડીયો મૂકું છું દરેક સવાલો તમારા અહીંયા સોલ્યુશન થઈ જશે આ પજલને લઈને કેટલા બધા સવાલોના જવાબ બનતા હતા અલગ અલગ જવાબ આવતા જેમ કે સાત જવાબ આવતો આઠ જવાબ આવતો નવ જવાબ આવતો દસ જવાબ આવતો અગિયાર જવાબ આવતો બાર જવાબ આવતો તેર જવાબ આવતો ઘણા બધા મિત્રોએ આ બધા જવાબો મને મોકલ્યા છે પરંતુ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે પજલના રસ્તા બે કે ત્રણ હોય છે કોઈપણ પઝલ હોય તમારી સમક્ષ એના જવાબ બે કે ત્રણ બનતા હોય છે એનાથી વધારે જવાબ એ અશક્ય છે કારણ કે હું તમારી સમક્ષ એક બુક રજૂ કરું છું પાંચસો છત્રીસ પજલ્સ એન્ડ પ્રોબ્લેમ્સ એક બુક છે ન્યૂયોર્કની બુક છે જેમાં પજલને લઈને પાંચસો છત્રીસ જેટલા સોલ્યુશન આપવામાં આવેલા છે જેમાં રૂલ્સ અને કન્ડિશનો આપવામાં આવેલી છે કે પઝલને સોલ્વ આપણે કઈ રીતે કરવી જોઈએ બરાબર છે પઝલને તમે આડેધડ સોલ્યુશન તમે કરશો તો એનો સાચો જવાબ નહીં મળી શકે અને હંમેશા આપણે એટલું યાદ રાખવાનું છે કે ઇન્ટરનેટ ઉપર તમે પઝલ સર્ચ કરશો તો ઢગલોબંધ પજલ પઝલ તમને મળી જશે ઘણી બધી પજલ એવી છે કે જે જેનાથી આપણો પાસ જ થતો હોય છે જે ઇનલોજિકલ પજલ હોય છે પઝલ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે એને લોજિક એડ કરવામાં આવે છે અને એ લોજિક બે કે ત્રણ લોજિક બનતા હોય છે અને એવી રીતે જ ફાઇનલી પઝલ તૈયાર થતી હોય છે બરાબર છે તમે ખોટી રીતે ખોટા લોજિકનો ઉપયોગ કરી પજલ બનાવીને ખોટો ટાઈમ વેસ્ટ આપણે ન કરવો જોઈએ બરાબર છે ઇન્ટરનેટ ઉપર તમે જોજો હજારોની સંખ્યામાં પઝલની સંખ્યા પજલ આપવામાં આવેલી છે જેમાં ઘણી બધી પજલ એવી છે કે જેનો આન્સર જ નથી બનતો જેના ઈ લોજિકલ હોય છે અલ્ટિમેટ આપણું એક ટાર્ગેટ છે કે આપણે આવનારી પરીક્ષા હોય ગુજરાત ગવર્મેન્ટ હોય એસએસસી હોય બેંકની એક્ઝામ હોય જેમાં જે પૂછાય છે જે પ્રશ્નો જે રીતે લોજિકલી પૂછાય છે એને આપણે ફોકસ કરીએ છીએ તો એ વસ્તુને આપણે અહીંયા ટાર્ગેટ કરવો જોઈએ તો હું આશા રાખીશ કે આ પાંચસો છત્રીસ પજલ્સ બુક તમને ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે બીજી ઘણી બધી બુકો છે બરાબર છે જેના રૂલ્સ તમે સમજો તો તમને ક્લિયર એ ખબર પડી જશે કે મારા બેથી ત્રણ લોજિક કયા બને છે જેનું તમે સોલ્યુશન કરી શકો છો હવે આપણી સમક્ષ આજે લોકડાઉન સ્પેશિયલ ટેસ્ટ કોમ્પિટિશન મહીસાગર એકેડમી પજલ ટેસ્ટ નંબર વીસમાં એક આ પઝલ આપવામાં આવેલી હતી તમારી સમક્ષ છે તમે પણ ટ્રાય કરી શકો છો જે મિત્રો ભાગ નથી લીધો જેમાં અહીંયા અલગ ચોરસ ચોકઠું આપવામાં આવેલું છે એક એ બીજું આપવામાં આવ્યું છે ને એક ત્રીજું આપવામાં આવ્યું છે આ સ્વતંત્ર ત્રણ અલગ અલગ છે જુઓ મિત્રો અહીંયા આ રીતે આપવામાં નથી આવેલું અહીંયા આવી રીતે આપવામાં આવેલું નથી પણ આ સ્વતંત્ર અલગ અલગ છે હું તમને ડિફાઈન કરું છું સ્વતંત્ર અલગ અલગ છે જેનો મતલબ એ કે આમાં સિરીઝ સિકવન્સ જે મેથડ આપણે ઉપયોગ કરીએ છીએ કે ચાર પછી પાંચ આવે પાંચ પછી છ છ આવે એ કોન્સેપ્ટ આમાં યુઝ થશે નહીં બરાબર છે એટલે કોઈ સંખ્યામાં આપણે એડ કરવાનું તો નથી એનો મતલબ એ છે કે જે પણ સોલ્યુશન અહીંયા આવે છે સાઠ કેવી રીતે આવે છે કાં તો બાર કેવી રીતે આવે છે કાં તો સાત કેવી રીતે આવે છે એ સાઠ સાત અને બારમાં જ રહેલું છે કામ એવી રીતે આમાં ત્રણસો છત્રીસ અને બેતાલીસ અને ક્વેશ્ચન માર્ક આમાં જ રહેલું છે એવી જ રીતે એકસો છપ્પન છબ્વીસ નવ કેવી રીતે આવે એ દરેક વસ્તુ આમાં આમાંનામાં રહેલી છે કોઈ બહારની સંખ્યા સંખ્યા આપણે એડ કરવાની નથી બરાબર છે કારણ કે અહીંયા ઇન્ટર કનેક્ટર એવું કંઈ આપવામાં આવેલું નથી તો તમે અહીંયા ઇન્ટર કનેક્ટ આવું પણ તમે કરી શકો નહીં ઓકે હવે આપણે જોવાનું છે કન્સેપ્ટ કયો યુનિક મેથડ બની શકે છે જેને ધ્યાનથી આપણે જોઈએ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો યુનિક મેથડ અહીંયા બાર છે અહીં ઇઝીલી સાઇન્ડ છે તમે એનો ગુણાકાર કરશો તો બાર પંચોસાઠ થાય છે તો અહીંયા મેં બાર પંચોસાઠ લખ્યું છે યસ તો અહીંયા આપણે ચેક કરીએ ત્રણસો છત્રીસ એ કદાચ બેતાલીસના ઘડિયામાં આવે છે કે નથી આવતું તો બેતાલીસ આઠ હો ત્રણસો છત્રીસ થાય છે બરાબર છે ઓકે અહીંયા છ છે અહીંયા બે છે એટલે આઠનો ઘડિયો આવે બરાબર છે ઘડિયા તમારે કઈ રીતે ઇઝીલી તમારા માઇન્ડમાં યાદ રાખવા જોઈએ એનો કન્સેપ્ટ હું તમને નેક્સ્ટ કોઈક બીજા વિડીયોમાં હું તમને સમજાવીશ બહુ ઇઝીલી હોય છે એકસો છપ્પન અને છબ્બીસ છબ્બીસના ઘડિયામાં એકસો છપ્પન ક્યાં આવે છે તો આપણને ઇઝીલી ખબર પડે કે અહીંયા છ છે અહીંયા છ છે તો છઠ્ઠાના નંબરના ઘડિયામાં આવતું હોય છે એટલે કે છબ્બીસ છક તમે કરશો તો એકસો છપ્પન આવશે અહીં તમારે કેલ્ક્યુલેટરની પણ જરૂર નહીં પડે તો ઓકે તો આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે બાર પંચોસાઠ છે બેતાલીસ આઠો ત્રણસો છત્રીસ થાય છે અને છબ્બીસ છક એકસો છપ્પન થાય છે ઓકે દરેકમાં આ પેટર્ન ફોલો થાય છે ઓકે હવે જોવાનું છે કે સાત કેવી રીતે આવે છે તો હું મેં એવું કર્યું કે બાર પંચોસાઠ જેમાં પાંચનો વર્ગ કરું છું પાંચનો વર્ગ પચીસ થાય છે અથવા પાંચ ગુણા પાંચ કરીશ તો પણ પચીસ થશે પચીસને હું વન ડિજિટમાં ફેરવીશ કયા ડિજિટમાં ફેરવીશ વન ડિજિટમાં મિત્રો તમને એક વસ્તુ યાદ રાખવા માગું છું કે જ્યારે તમે મેસ ભણતા હો બરાબર છે એમાં એક નિયમ આપવામાં આવેલો છે કે કોઈ પણ જેટલી પણ સંખ્યાઓ છે એ દરેક સંખ્યાઓ સિંગલ ડિજિટમાં રહેલી છે સિંગલ ડિજિટમાં રહેલી છે જ્યારે આઈબીપીએસ એક્ઝામ હોય જેમાં પઝલ ક્યારેક પૂછાય તો હંમેશા યાદ રાખવાનું કે સિંગલ ડિજિટમાં એક પઝલ જરૂર હશે બરાબર છે કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો કરશો તેનો સિંગલ ડિજિટ જ આન્સર મળશે તો સિંગલ ડિજિટ તમે કરો છો તો પચીસનું સિંગલ ડિજિટ તમે ફેરવો તો બે અલગ થશે અને પાંચ અલગ થશે તે બે પ્લસ પાંચ તમે કરશો એટલે જવાબ સાત આવશે જો તો અહીં સાત જવાબ આવી ગયો છે જેવી રીતે અહીંયા જોવા જઈએ તો બેતાલીસ આઠ ત્રણસો છત્રીસ છે તો આઠનો વર્ક કરીશું તો આઠ ગુણ્યા આઠ કરશું એટલે ચોસઠ થશે ચોસઠને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરો એટલે કે છ અને ચાર થશે તો છ પ્લસ ચાર કરશો એટલે તમારો જવાબ દસ આવશે છબ્વીસ સંઘ બસો એકસો છપ્પન થાય છે છનો વર્ક કરશો છત્રીસ થશે ત્રણ પ્લસ કરશો એટલે તમારો જવાબ નવો આવશે તો અહીંયા ફોલો થાય છે અહીંયા ફોલો થાય છે તો એ વસ્તુ ચોક્કસ છે અહીંયા પણ ફોલો થશે તો તમારો જવાબ સાચો અહીંયા દસ જવાબ આવશે તો આવી રીતે મિત્રો દસ જવાબ આવી શકે છે બીજી પણ અલગ અલગ મેથડથી તમે દસ જવાબ લાવી શકો છો બરાબર છે પરંતુ સિંગલ ડિજિટ કન્વર્ટ જે કોન્સેપ્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે બરાબર છે ઓકે તો હું આશા રાખીશ કે આજના વીસ નંબરના પજલમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે તો નેક્સ્ટ બીજા વિડીયો મળું ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત